રાજકોટના જેતપુરમાં પહોંચી આમ તો જેતપુર કોંગ્રેસનો ગઢ હતો પરંતુ રાદડીયાના પક્ષ પલટાતી ભાજપે અહીં પોતાનું વર્ચસ્વ જમાવ્યું અને આજે અહીં ભાજપનું રાજ ચાલે છે જેતપુરની સાડીનો ઉદ્યોગ વિશ્વભરમાં ખ્યાત છે હાથ વણાટની સાડીનો ઉદ્યોગ અહીં ધમધમે છે ત્યારે ઉદ્યોગકારો પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે પાંચ વર્ષના શાસનમાં સરકારે ઉદ્યોગો માટે કેવા પગલા લીધા અને હવે તેમની શું છે આશા અપેક્ષા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટીવી નાઇનની ટીમ અત્યારે પહોંચી છે રાજકોટના જેતપુરમાં જેતપુર એ સાડી ઉદ્યોગ માટે જગવિખ્યાત છે ને અને જગ સાડી છે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે મારી સાથે ડાઈંગ હોદ્દેદારો છે આપણે તેની સાથે વાત કરીશું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે કોઈ પણ સરકાર આવે તેમની પાસે તેની શું આસાન અપેક્ષા છે અને ગત પાંચ વર્ષમાં તેમના કયા એવા પ્રશ્નો હતા કે જેમનું સમાધાન થયું સૌપ્રથમ સર આપને પૂછવા માગીશ કે પાંચ વર્ષ ગયા જેતપુર ડાઇંગેસિનની કઈ સમસ્યાઓ છે તે હલ થઈ અને આગામી દિવસોમાં જે પણ સરકાર આવે તેની પાસે શું આશા અપેક્ષા છે એક તો જયા જે ગયા પાંચ વર્ષની અંદર અમારી સમસ્યા પોલ્યુશનની વધારે હતી એમાં વિજયભાઈ રૂપાણીએ આની પહેલાં જ્યારે એ મુખ્યમંત્રી હતા ભાજપ સરકાર અમને જયેશભાઈની મહેનતથી અમને ત્યાં બોલાવી અને એણે આજે સી ડિસ્ચાર્જનો પ્લાન અમને આપ્યો અને અમને સાતસો કરોડ રૂપિયા ખાલી જેતપુર ઉદ્યોગને આપ્યા એ સરકારે નીતિનભાઈએ બજેટમાં પાસ કરેલા છે અને એનો ટેન્ડરને બધું અપાઈ ગયું છે એટલે આ સરકારે ભાજપ સરકાર જે વિજયભાઈની મુખ્યમંત્રી હતા એ સમયમાં અમને સાતસો કરોડ રૂપિયા આપ્યા છે અમારું પોલ્યુશનવાળું પાણી શુદ્ધ કરી અને પોરબંદર દરિયામાં ઠાલવવા માટે અમને સાતસો કરોડ રૂપિયા આ સરકારે આપ્યા અમારો એ મોટામાં મોટો પ્રશ્ન આ ભાજપ સરકારે સોલ્વ કર્યો છે પોલ્યુશનને કારણે ઘણા બધા આંદોલનો પણ થયા હતા એટલે આ એક પ્રાણ પ્રશ્ન કહી શકાય આ પ્રાણ પ્રશ્ન અમારો અમારો અગત્યનો પ્રશ્ન જે હતો અને અમારી જીવાદોરી જે આ ઉદ્યોગ છે એના માટે વિજયભાઈ અને ભાજપ સરકારે અને અમારા ધારાસભ્યએ મહેનત કરી અને જયેશભાઈ રાદડીએ જ્યારે અમને આ પ્રશ્ન ઉકેલો છે એના માટે અમારે જેતપુરમાં ખૂબ સારામાં સારું અત્યારે અમારે પોલ્યુશનનો પ્રશ્ન જ નથી સ્પષ્ટપણે શું કહેશો શું કામો થયા ભાજપ સરકારમાં અત્યારે અમારે જેતપુરમાં જે પોલ્યુશનના જે પ્રશ્નો હતા એ ભાજપ સરકારમાં અમારે એના ઉકેલ લઈ આવ્યા અને બહુ સારી રીતે અમને અમારી કામગીરી એને કરેલી છે આપ શું કહેશો કેટલા લોકોને રોજગારી આપતો આ આ વ્યવસાય છે આ ઉદ્યોગ છે અને અત્યારે શું આશા છે હવે નવી સરકાર પાસે આ ઉદ્યોગ અમારા જેતપુરમાં એક લાખ લોકોને રોજગારી આપે છે અને આ ટેક્સટાઇલ માર્કેટ છે ટેક્સટાઇલમાં આખું ભારત સંકળાયેલું છે એટલે વધુ વધુ અમારા જેતપુર નાનો ઉદ્યોગ પણ રોજગારી માટે મોટું ક્ષેત્ર છે બે લાખથી ઉપરની રોજગારી આપે મારી મારા મન મને કહી શકાય અને બીજું અમારે જીએસટી છે એ સરકાર પાંચ ટકા રાખે તો અમને વધુ ફાયદો થાય આગળ બાર ટકા ન કરાવે પાંચ ટકા રાખે તો અમારો ઉદ્યોગ સારી રીતના ચાલે સ્પષ્ટ પણ એટલે જીએસટી જે ટેક્સટાઈલમાં બાર ટકા હતું તે બાદમાં ઘટાડીને પાંચ કર્યું છે ને તે યથાવત રહે તેવી આશા છે આપ શું કહેશો નવી સરકાર જે આવે શું નવી સરકાર પાસે આશા અપેક્ષા છે નવી સરકાર આગળ આવે તે અમારું જે સી ડિસ્ચાર્જ લાઈન વાળાનું કામ ત્રણ ફાસ્ટમ ચાલુ થાય અને એ બે વર્ષમાં પરિપૂર્ણ થાય તો આ ઉદ્યોગને એકદમ રાહત મળી જાય અને જે કામ આગળની સરકારે જે મંજૂર કર્યા હતા તાત્કાલિક બધું થવા નવી સરકાર આવે અને એ કરે અને પેલા જીએસટી સરકાર બાર ટકા વિચારતી પછી પાંચ ટકા કરી નાખ્યું છે અને જે યથાવત રાખે તો અમારા ઉદ્યોગને એક જીવાદારી મળી શકે છે નિકાસને લઈને કોઈ સમસ્યા અત્યારે આપને કે કાંઈ કોઈ નિકાસને લઈને કોઈ માંગ ના એક્સપોર્ટના જેતપુર એક તો ટેક્સટાઇલ ને જોબ વર્ક વધારે છે એક્સપોર્ટ યુનિટો અહીંયા મનસંશે દસ થી વીસ ટકા જેવા છે જેથી કરીને એ લોકોનું એની રીતે એક સેટઅપ છે એમ બીજો કોઈ પ્રોબ્લેમ નથી આપ શું કહેશો નવી સરકાર પાસે શું આશા અપેક્ષા છે ઉદ્યોગપતિઓ શું માની નવી સરકાર પાસે ઉદ્યોગપતિઓને તો ઉદ્યોગના વિકાસ માટે મોટી આશા છે બીજા નંબરમાં અમારા જે ધારાસભ્ય છે જયેશભાઈ રાદડીયા એનો ખૂબ જ મોટો શીફારો આ ઉદ્યોગ માટે રહ્યો છે જેતપુર માટે કાયમ રહ્યો છે અને હર હંમેશા અમારી સાથે જોઈએ છે જયેશભાઈ એટલે અમારા કોઈ પણ પ્રશ્ન હોય એનો જયેશભાઈ થ્રુ અમારે બહુ જ સરસ પ્રમાણે નિકાલ થાય છે અને નવા ઉદ્યોગો આમાં વિકસે એવી અમે આશા રાખીએ છીએ અત્યાર સુધીમાં નવા ઉદ્યોગો માટે અમારે સાડા ત્રણસો જેવા યુનિટ ક્લોઝરમાં હતા જેનો પરિપત્ર જયેશભાઈની મહેનતથી ઉઠાવી ઉઠી લેવાયેલ છે પણ આગળ એની પ્રોસેસ જેપીસીપી માંથી ખૂબ જ ઝડપી થાય એવી અમે આશા રાખી રહ્યા છીએ નવી સરકાર પાકે એને આદેશ આપે જે ને અને જેમ બને તેમ વહેલા બધા ક્લોઝર ઉઠાવે અને બધી નવી પરમિશનો ચાલુ કરે જેથી કરીને આ ઉદ્યોગ ફૂલે ફાલે હાલ પૂરતું તો અત્યારે તો અમારે તો કોટનમાં હાલમાં તો અત્યારે શું છે કે માર્કેટ ઉથલ પાથલ ભાવની બહુ છે માર્કેટ સ્ટેબલ થઈ જાય તો વેપારમાં કાંઈ બીજી કાંઈ વાંધો નથી એટલે કપાસના ભાવને લઈને પણ યોગ્ય આયોજન થવું જોઈએ હા હવે એ તો સરકાર લેવલે નક્કી થાય પોલિસી તો વિકાસ થોડોક વધારે થાય એવું છે સ્પષ્ટપણે તો આ છે જેતપુર ડેંગે સુધી તમામ હોદ્દેદારો કે જે કહી રહ્યા છે કે અલગ અલગ જેતપુરમાં પોલ્યુશનનો કારણ કે અહીં રંગાટ નો ઉદ્યોગ હોવાને કારણે પોલ્યુશનની સૌથી મોટી સમસ્યા હતી જો કે તેનો પ્લાન્ટ આપી અને ભાજપ સરકારે આ ઉદ્યોગને એક બુસ્ટપ આપ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્રણસો પચાસથી થી વધારે યુનિટ કે જે જેને ક્લોઝર નોટિસ આપી હતી તે ફરીવાર ચાલુ કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે તે પણ એક સારું છે જોકે હજુ પણ આ ઉદ્યોગને વિકસાવવા માટે આ પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપથી થાય અને જે કોટનનો ભાવ છે તે પણ સ્ટેબલ થાય જેથી કરીને આ ઉદ્યોગને કારણ કે કોટન કાપડ મટીરીયલમાંથી આ બધું તૈયાર થતું હોય છે ત્યારે તેને લઈને પણ સરકાર યોગ્ય નીતિ બનાવે તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કેમેરા પર્સન હેમાંશુ મોકવા સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન જેતપુર